આજે આપણે આ વિડિયોની અંદર અભ્યાસ કરવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ જેની અંદર સ્વાધ્યાય 2.1 સ્વાધ્યાય 2.1 સમજતા પહેલા આપણે જોઈએ કે પૂર્ણ સંખ્યાઓ બોલે છે પહેલા તો પૂર્ણ સંખ્યા એટલે શું પ્રાકૃતિક સંખ્યા એટલે શું પૂર્ણ સંખ્યા એટલે 0 થી શરૂઆત થતી હોય અને 0 1 2 3 4 5 6 એવી રીતે અનંત સુધી જાય એ બધી જે સંખ્યાઓ છે એને આપણે પૂર્ણ સંખ્યાઓ કહે છે પૂર્ણ સંખ્યાને આપણે 0 થી શરૂઆત કરી 0 1 2 3 4 અને આ રીતે અનંત સુધી આ જે કે લખી છે એ આપણે પૂર્ણ સંખ્યા કહેવાય હવે પ્રાકૃતિક સંખ્યા બને છે પ્રાકૃતિક સંખ્યા છે એક થી શરૂઆત થાય એક બે ત્રણ ચાર અને બધી ધન સંખ્યાઓ જે છે એ બધીને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ પ્રાકૃતિક સંખ્યાઓ એક થી શરૂઆત થાય અને અનંત સુધી ચાલે પૂર્ણ સંખ્યાઓ 0 થી શરૂઆત થાય અને અનંત સુધી ચાલે નાના નાના પૂર્ણ સંખ્યાની વાત કરવામાં આવે તો આપણે 0 લખી શકીએ અને મોટામાં મોટી પૂર્ણ સંખ્યાની વાત કરવામાં આવે તો એ અનંત છે બીજું પ્રાકૃતિક સંખ્યા અંદર નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યાની વાત કરવામાં આવે તો આપણે 1 લખી શકીએ અને મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા છે એ અનંત છે કેમ કે આજે આગળ તરફ ચાલે છે હવે આપણે જોઈએ સ્વાધ્યાય 2.1 ની અંદર પ્રશ્ન 1 10,999 ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની છે 10,999 પછીના તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ લખવા માટે આપેલી સંખ્યામાં આપણે 1 ઉમેરીએ તો આના પછીની એક સંખ્યા મળે એ જે સંખ્યા મળે એમાં ફરીથી 1 ઉમેરીએ તો બીજી પ્રાકૃતિક સંખ્યા મળે અને એ જે મળે એની અંદર કમ્પ્લીશન કરીએ તો આપણને ત્રીજી પ્રાકૃતિક સંખ્યાઓ મળે તો પહેલા આપણે પહેલી સંખ્યા લખીએ 10,999 પ્લસ 1 કરીએ તો આપણને એક પ્રાકૃતિક સંખ્યા મળે 11,000 આ જે મળે છે એક પ્રાકૃતિક સંખ્યા 10,999 પછીની એક પ્રાકૃતિક સંખ્યા 11,000 છે હવે બીજી આપણે પ્રાકૃતિક સંખ્યા લખી છે તો હવે આપણે અહીંયા જે આપણને સંખ્યા મળે છે 11,000 એની અંદર ફરીથી પ્લસ 1 કરીએ તો આપણને બીજી એક પ્રાકૃતિક સંખ્યા મળે 11,001 આ એક બીજી પ્રાકૃતિક સંખ્યા છે ત્યારબાદ પછી આપણે ત્રીજી પ્રાકૃતિક સંખ્યા મેળવવાની થાય તો આ 11,001 જે મળે છે એની અંદર પ્લસ 1 કરીએ ત્યારબાદ આપણને જે મળે 11,002 આ આપણને મળે ત્રીજી પ્રાકૃતિક સંખ્યા જોઈએ તો 10,999 ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ મેળવવાની થાય તો તમારે પહેલી સંખ્યા મેળવવા માટે જે સંખ્યા આપેલી છે 10,999 એની અંદર પ્લસ 1 કરવાનું બીજે પ્લસ 1 છે સરવાળો લઈએ તો 11,000 મળે આ એક પ્રાકૃતિક સંખ્યાની વાત કરી હવે એના પછીની બીજી આપણે પ્રાકૃતિક સંખ્યા લખી છે તો એ જે 11,000 મળે છે એની અંદર ફરીથી હું પ્લસ 1 કરું તો એના પછી 11,000 લઈએ એ બીજી એક પ્રાકૃતિક સંખ્યા મળે છે ત્યારબાદ એ જે 11,000 લઈએ મળે છે એની અંદર પણ પ્લસ 1 કરું તો આપણને ત્રીજી એક પ્રાકૃતિક સંખ્યા જે 11,002 મળે છે આ મુજબ આપણે ક્વેશ્ચન 1 ની અંદર જે કઈ સંખ્યા આપેલી છે ના પછી તરત આવતી પ્રાકૃતિક સંખ્યાને સંખ્યાઓ લખવાની થાય તો આપણે પ્લસ 1 કરી અને લખી શકીએ એ રીતે આપણે 3 કીધું છે તો 3 લખી શકીએ આપણે 4 5 6 7 જેટલી પણ પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની થાય કે આપણે આ પદ્ધતિથી કે આ મુજબ લખી શકીએ હવે જોઈએ આપણે ક્વેશ્ચન 2 પ્રશ્ન 2 ની અંદર જોઈએ તો 10,001 ના પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખવાની છે આપણે 10,001 ના પહેલા તરત આવતી પહેલા ની સંખ્યા પૂછે અથવા પહેલા ની સંખ્યા લખવાની થાય તો તમારે એક બાદ કરવાનો આપેલી સંખ્યામાંથી પછી ની સંખ્યા પૂછે તો તમારે આપેલી સંખ્યામાં એક ઉમેરવાનો છે
અહીંયા આપણે જે સંખ્યા આપેલી છે એ જોઈએ પહેલા તો કે 10000 અને 1 આપેલી છે એમાંથી હું 1 બાદ કરું તો આપણે આની પહેલાની સંખ્યા મળે 10000 અને 1 માંથી 1 બાદ કરીએ તો આપણે મળે છે આ 10000 આ સંખ્યા જે છે એ 10000 ને 1 પહેલા તરત આવતી એક પહેલી પૂર્ણ સંખ્યા મળે હવે બીજી સંખ્યા મળી આ તો આ જે આપણને બીજી સંખ્યા મળી છે 10000 એમાંથી પણ ફરીથી એક બાદ કરું તો એની પહેલાની એક પૂર્ણ સંખ્યા મળે આ 10000 માંથી એક બાદ કરીએ આપણે તો એ મળશે આપણને 10000 9999 10000 માંથી એક બાદ કરીએ આપણે તો આપણને પહેલાની એક સંખ્યા તરત પહેલાની એક સંખ્યા 9999 આપણને બીજી સંખ્યા મળી અહીંયા આપણે જોઈએ 10000 ને 1 ના પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખવાની છે તો 10000 ને 1 પહેલા પહેલી સંખ્યા મેળવવાનું થાય એટલે આપણે એક વાત કરીએ એટલે આપણે 10000 મળે આ જે 10000 મળે છે એ 10000 ને 1 પહેલાની પહેલી સંખ્યા છે પછી આપણે ત્રણ પૂર્ણ સંખ્યા લખવાની કીધી તો આપણને જે સંખ્યા મળે છે 10000 એમાંથી ફરીથી એક વાત કરીએ તો આપણને 9999 જે મળે છે એ તરત બીજી સંખ્યા મળે છે એની પહેલાની હવે આપણે ત્રીજી સંખ્યા લખીએ અહીંયા આ જે 9999 મળે છે એમાંથી ફરીથી હું એક બાદ કરી દઉં તો આપણને ત્રીજી સંખ્યા મળે છે એટલે કે 9998 મળશે આમ પ્રશ્ન બે ની અંદર 10000 ને 1 ના પહેલા તરત આવતી ત્રણ પ્રાકૃતિક ત્રણ પૂર્ણ સંખ્યા લખવાની થાય તો તમે એક એક બાદ કરી અને ત્રણ સંખ્યાઓ લખી શકો પહેલી સંખ્યા 10000 એના પછી 9999 અને પછી 9998 આ જે કઈ જે સંખ્યાઓ લખી છે એ આપણે 10000 ને 1 પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ છે પૂર્ણ સંખ્યા પહેલા લખવાનું થાય પહેલાની સંખ્યા લખવાનું યાદ રાખવાનું કે પહેલા તરત આવતી સંખ્યાઓ લખવાની થાય તો આપણે એક બાદ કરવાના પછી તરત આવતી સંખ્યા લખવાની થાય તો આપેલી સંખ્યામાં એક પ્લસ કરવાના એક ગુણવાના હવે આપણે જોઈએ પ્રશ્ન 3 સૌથી નાની પૂર્ણ સંખ્યાઓ કઈ છે હમણાં આપણે જોયું પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય પૂર્ણ સંખ્યાઓ 0 થી માંડી અને 0 1 2 3 4 5 6 7 એવી રીતે અનંત સુધી ચાલે છે તો એની જે શરૂઆત છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા કહેવાય એટલે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એ આપણે 0 લખી શકીએ અહીં લખી શકીએ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે અથવા તો શૂન્ય છે તો લખી શકીએ હવે આપણે જોઈએ પ્રશ્ન 4 સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો સંખ્યા 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો એટલે આપણે 32 અને 53 ને રહેવા દઈએ અને વચ્ચે જે સંખ્યા મળે છે 32 પછી આપણે લઈએ તો 33 34 35 36 ઈ મુજબની સંખ્યાઓ આપણે આ 53 સુધી નહીં પણ 52 સુધી રાખીએ તો ઈ બધી જે સંખ્યાઓ મળે આપણને ઈ બધી સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ થાય એવું કહેવાય છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન અને બાવન આ જે સંખ્યાઓ લખી બાવન સુધી ત્રેપન તો નહીં આવે કેમ કે આપણે 32 અને 53 ની વચ્ચે ની લખવાની કીધી છે એટલે આપણે આ 32 અને 53 ને બાદ કરતા બાકીની જે વચ્ચે સંખ્યા વધે છે ઈ બધી સંખ્યાને આપણે 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કહેવાય આ મુજબ આપણે પ્રશ્ન 4 છે એનો જવાબ લખી શકીએ